ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને માર મારી 1,22,000ની લૂંટ ચલાવી ફરાર થયેલા 4 આરોપીઓને દાહોદ એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા. ૨૪-૨-૨૦૨૦ના દિવસે બપોરના સમયે દાહોદ તાલુકાના પુનસરી અને જાલદ ગામ નજીક ખાનગી ફાઇનાન્સર કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી રૂપિયા કલેક્શન કરીને આવી રહ્યા હતા. તે સમયે જાલદ ગામ નજીક એક અપાચી મોટરસાયકલ ઉપર આવેલા 3 યુવકોએ 2 ફાઇનાન્સના કર્મચારીઓને રસ્તા વચ્ચે રોકી તેમને લાકડી વડે માર મારી તેમની પાસે કલેક્શન કરેલા રૂપિયા 1,22,000ની મત્તાની લૂંટ કરી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને ફાઇનાન્સના કર્મચારીઓએ દાહોદ તાલુકા પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને દાહોદ એલસીબી પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં પુનસરી ગામ નજીક ફાઇનાન્સરોને મારામારી રૂપિયા 1,22,000 લૂંટીને ભાગેલા એક મુખ્ય સૂત્રધાર અને 3 લૂંટ ચલાવેલા આરોપીઓને પકડી પાડ્યા હતા. જે આરોપીઓ પાસેથી દાહોદ એલસીબી પોલીસે 95,500 રૂપિયા અને લૂંટના રૂપિયાથી ખરીદેલો એક એન્ડ્રોઇડ મોબાઈલ અને લૂંટમાં વાપરવામાં આવેલી એક અપાચી મોટરસાયકલ પણ દાહોદ પોલીસે જપ્ત કરી હતી અને આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ આરોપીઓએ અન્ય લૂંટ કે ચોરીની ઘટનાઓને અંજામ આપ્યા છે કે નહીં તેની વધુ તપાસ હાથ ધરાઈ હતી. નઈ મુંડા, ZSTV, દાહોદ. ગઈ તારીખ 24-2-2020 રોજ જાલોદ તાલુકાના અંદર આવેલ ભારત ફાઇનાન્સ છે એ ભારત ફાઇનાન્સના 2 કર્મચારીઓ છે એ એમના રિકવરીના નાણાં લઈને દાહોદ આવતા હતા. તે દરમિયાનમાં રસ્તાની અંદર તેમને 4 માણસો ઇસામાં આવેલા અને એમને મોટરસાયકલ ઉપર બંને બેઠેલા વ્યક્તિઓને માર મારી અને તેમની પાસેથી ફાઇનાન્સના જે એકત્ર કરેલા જે નાણાં હતા 1,22,000 રૂપિયા એ નાણાં લૂંટીને તેઓ ફરાર થઈ ગયેલા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં આપીને પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જી ગોધરા રેન્જના હોય તથા દાહોદ પોલીસ અધિક્ષક શ્રી ના હોય એલસીબીના કર્મચારીઓને ગુનો શોધવા માટેના તાત્કાલિક પગલાં લેવા જણાવતા એલસીબીની ટીમે સક્રિય થઈ આ ગુનાનો ભેદ ઉકેલી નાખેલ છે, જેમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. 4 આરોપીઓ છે એ દાહોદ જિલ્લાના જ વતનીઓ છે અને આ પકડાયેલા આરોપીઓ પાસેથી 95,700 રૂપિયા રોકડા રિકવર કરવામાં આવ્યા છે. તેઓએ આ ગુનામાં વાપરેલો મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યો છે. એક અપાચી મોટરસાયકલ કે જેઓએ ગુનામાં ઉપયોગ કર્યો હતો તે પણ રિકવર કરવામાં આવે છે. બરાબર, આમ ટોટલ કુલ 1,35,000 મુદ્દામાં